જય હિન્દ દોસ્તો, હું ફરહાન કાઝી, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ કાઝી સર ઓનલાઈન કોચિંગમાં સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌએ જીપીએસસી ક્લાસ 1-2 નો પેપર છે એ આજે આપ્યો હશે. પેપર 1 અને પેપર 2 પેપર છે એ જીપીએસસીના લેવલના હતા એવું કહી શકાય. અને ખાસ આજના વિડીયોમાં મિત્રો, આપણે પેપર સોલ્યુશનની અંદર મેથ્સ રીઝનિંગના સોલ્યુશનની છે એ વાત કરવાના છીએ. મિત્રો, આ વિડીયોની અંદર ઘણા બધા મેથ્સ રીઝનિંગના પ્રશ્નો આપણે લીધેલા છે અને ડિટેઇલ સોલ્યુશન મિત્રો તમારે આરામથી શાંતિથી જ્યારે જોવું હોય કે ભાઈ કયા પ્રશ્નોનો જવાબ કઈ રીતે આવે છે, તો આ ડિટેઇલ સોલ્યુશન છે મિત્રો એ તમારે જોવું હોય તો એ તમારે અમારી એપ કાઝી સર ઓનલાઈન કોચિંગ એપ મિત્રો, આ એપ ઉપર ફ્રી ઓફ કોસ્ટ તમે એ વિડીયો છે એ સોલ્યુશન સ્વરૂપે જોઈ શકશો અને આની પીડીએફ છે એ પણ તમે ત્યાંથી મેળવી શકશો. એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કર્યા બાદ એની અંદર ફ્રી વિડીયોઝ અને ફ્રી મટીરિયલ્સની અંદર આ વિડીયોઝ અને જે પીડીએફ છે એ સ્વરૂપે મૂકવામાં આવશે. તો જેટલા મિત્રોને ડિટેઇલ સોલ્યુશન જોવું હોય તો એ આ એપની અંદર મૂકવામાં આવશે, તો તે ત્યાંથી જોઈ શકાશે. એ સિવાય બાકીના જેટલા પણ પ્રશ્નો છે એની ચર્ચા મિત્રો આપણે અત્યારે જ આ વિડીયોની અંદર કરવાના છીએ. તો જોડાયેલા રહેજો, એક એક કરીને પ્રશ્ન છે એનો સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ કે ગણિતની અંદરથી કેવા પ્રશ્નો હતા. ખાસ જીપીએસસી લેવલના પ્રશ્નો આ વખતે પૂછાયા હતા એવું કહી શકાય. ઘણા બધા પ્રશ્નો છે એ લેન્ધી હતા, ઘણા બધા પ્રશ્નો છે એ મીડિયમ ટુ ઇઝી હતા એવું કહી શકાય. એક એક કરીને પ્રશ્નો છે એને જોઈએ. ચાલો પ્રશ્ન આપણી સામે આવે છે કે જી એ એમ નો પતિ છે. તો જી છે મિત્રો એ પતિ છે. કોનો પતિ છે? એમ નો પતિ છે. તો એમ છે એ એની પત્ની હશે, બરાબર. એમ એ વાય ની ભાભી છે. હવે આ કોની ભાભી હોય? તો કે આના ભાઈ અથવા તો બહેનની ભાભી હોય, બરાબર. એટલે આના ભાઈની પત્ની એટલે ભાભી થાય, બરાબર. વાય ની ભાભી છે. ચાલો, વાય એ દંપતી ઓ અને એક્સ નો પુત્ર છે. એટલે કે ઓ અને એક્સ જે બે દંપતી છે એનો પુત્ર વાય છે. તો આ પુત્ર છે તો આ પણ એનો જ પુત્ર હશે. તો આ બંને વાય અને જી ઓ અને એક્સ ના જ પુત્ર છે. તો પ્રશ્ન મિત્રો અહીંયા એ પૂછ્યો છે કે ઓ એ જી સાથે કયો સંબંધ ધરાવે છે. તો મિત્રો અહીંયા તમારે ઓ નો સંબંધ લખવાનો હતો. કોનો? ઓ નો. તો અહીંયા મિત્રો એટલું જ લખ્યું છે કે ઓ અને એક્સ દંપતી છે, એમાંથી કોણ પુરુષ છે કોણ સ્ત્રી છે એટલે કે કોણ માતા છે અને કોણ પિતા છે એ જાણવા મળતું નથી. અને એટલા જ માટે અહીંયા જવાબ છે, અહીંયા જવાબ ઓપ્શન ડી, માહિતી પૂરતી નથી એવો જવાબ આવશે. ઓપ્શન ડી અહીંયા આગળ મિત્રો માહિતી જે છે એ પૂરતી માહિતી આપેલી નથી. તો અહીંયા ઓપ્શન ડી છે સાચો જવાબ આવતો હતો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રશ્ન એવો કીધો છે કે એક પદાર્થ છે એનો પી ગ્રહ ઉપર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. પ્રશ્ન એવો છે કે પદાર્થનું વજન ગ્રહ પી ઉપર કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે 1/d² આવું કંઈક કહેવા માંગે છે, બરાબર. આગળ જોઈએ તો કે પી ની ત્રિજ્યા 4000 છે, 4000 કિલોમીટર છે અને 200 કિલો એનું વજન છે. જ્યારે 4000 ત્રિજ્યા અંતર હોય ત્યારે વજન કેટલું છે? તો કે 200, બરાબર. વજન કેટલું છે મિત્રો? 200. તો અહીંયા તમને કીધું છે કે સપાટીથી 1000 કિલોમીટરના અંતરે, કેટલા કિલોમીટરના અંતરે? 1000 કિલોમીટરના અંતરે. તો મિત્રો સમજો, અહીંયા જે અંતર જે છે એ 4000માંથી સીધું 1000 કરી દીધું છે. તમારે એટલું જ કરવાનું છે. અહીંયા 4000માંથી 1000 એટલે ચોથો ભાગ થયો, ચોથો ભાગ થયો. તો તમારે અહીંયા જે વજન છે એ 4 ગણું થશે અને મિત્રો 4 ગણું નહીં, એના વર્ગના પ્રમાણમાં થશે. એટલે 4 વર્ગ એટલે 16 ગણું વજન થશે મિત્રો. કેટલા ગણું વજન થશે? 16 ગણું. કારણ કે 4 ચોથા ભાગનું અહીંયા અંતર થયું છે. તો અંતર જેટલું ઘટશે એટલું જ વજન વધશે, એ પણ વર્ગના પ્રમાણમાં. તો અહીંયા ચોથા ભાગનું તો અહીંયા 4 ગણું અને એનો પણ વર્ગ એટલે 16 ગણું છે એ એનું વજન થશે મિત્રો. તો અહીંયા જે વજન 200 હતું તો 200 ના બદલે એનું 16 ગણું થશે. તો 16 × 32 એટલે આનું વજન છે મિત્રો 3200 કિલો થશે. એટલે ઓપ્શન સી જે અહીંયા જોવા મળે છે 3200 કિલો એ એનો સાચો જવાબ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. ચાલો, એક ચોક્કસ રકમ ઉપર 23 મહિના અને 7% વ્યાજનો દર છે. 23 મહિના છે
અને વ્યાજનો દર છે મિત્રો એ 7% છે બરાબર ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે 7% દરે 19 મહિના અને અહીંયા પણ વ્યાજનો દર કેટલો છે 7% છે મિત્રો યાદ રાખજો 7% તો મિત્રો સૌથી પહેલા અહીંયા તો ખાલી કરવાનું એટલું જ છે આ બંને વચ્ચે કેટલા મહિનાનો ગેપ છે તો કે 4 મહિનાનો ગેપ છે અને 4 મહિનામાં વ્યાજનો કેટલો તફાવત આવે છે તો કે 672 4 મહિનામાં વ્યાજનો ગેપ કેટલો આવે છે મિત્રો 672 તો વાર્ષિક વ્યાજ ગણવું હોય 12 મહિનાનું બરાબર તો મિત્રો 12 મહિનાનું વ્યાજનો તફાવત ગણવો હોય તો કેટલો થાય તો 12 મહિનાનો વ્યાજનો તફાવત આ રીતે મળે 4 તેરી 12 તો 672 ગુણ્યા 3 આવું મિત્રો તમારે કરવું પડે તો 3 2 6 3 7 21 એકડો વધી 2 6 તેરી 18 ને 2 20 તો 2016 રૂપિયા અને આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા આગળ વ્યાજનો દર 7% છે કેટલો વ્યાજનો દર છે મિત્રો 7% તો દાખલો એટલો જ ગણવાનો છે કે 7% બરાબર 2016 તો મૂળ રકમ પૂછી છે મૂળ રકમ એ 100% હોય તો 7% બરાબર એટલા તો 100% બરાબર કેટલા આવો જવાબ છે 7% બરાબર એટલા 100% બરાબર કેટલા તમે ગણશો તો મિત્રો તમને 28800 આવો જવાબ મળશે શું જવાબ મળશે 28800 જે અહીંયા કોઈ જગ્યાએ ઓપ્શનમાં જોવા મળતો નથી અહીંયા આગળ 28880 છે પણ 28800 નથી અને એટલા જ માટે અહીંયા ઓપ્શન ડી છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં મારા હિસાબે આવો જવાબ આવશે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ ચાલો એક સરસ મજાનો ગુણોત્તર પ્રમાણનો પ્રશ્ન છે મિત્રો ગુણોત્તર પ્રમાણનો પ્રશ્ન છે આની અંદર એવું કીધું છે કે 3 વ્યક્તિનો કંઈક ગુણોત્તર લેવાનો હતો એની બદલે કંઈક બીજો ગુણોત્તર લઈ લીધો છે તો સૌથી પહેલાં તો એ સમજીએ કે કયો ગુણોત્તર લેવાનો હતો તો અહીંયા કીધું છે મિત્રો 1/2 જેમ 1/3 જેમ 1/4 જ્યારે પણ આવો અપૂર્ણાંક ગુણોત્તર આપ્યો હોય ત્યારે મેં તમને કીધું છે અને ન કીધું હોય તો સાંભળો જેટલો પણ છેદ હોય છેદનો લસા લઈને એના વડે ગુણી શકાય એટલે બધાને 12 વડે ગુણી શકાય કેટલા વડે 12 વડે બધાને કેટલા વડે ગુણી શકાય 12 વડે તો 4 તેરી 12 3 ચોકુ 12 અને 2 છક 12 એટલે કે ગુણોત્તર લેવાનો હતો 6/4/3 આ ગુણોત્તર લેવાનો હતો લીધો છે કેટલો ગુણોત્તર 2/3/4 આ ગુણોત્તર ઓરિજિનલ છે જે લેવાનો હતો ભૂલથી લેવાઈ ગયો છે એ આ ગુણોત્તર છે પ્રશ્ન એમ પૂછ્યો છે કોને મહત્તમ લાભ થશે અને રૂપિયા વેચવાના છે 117 તો સૌથી પહેલાં તો અહીંયા 117ની વહેંચણી કરીએ તો મિત્રો આ રીતે વહેંચણી થાય અહીંયા 6/4 10 10/3 13 એટલે આના 13 ભાગ પાડીએ તો 13/9 117 એટલે 117ને 13 વડે ભાગીએ તો 9 ગુણોત્તર મળે તો 9ને અહીંયા ગુણીએ તો 9/6 54 આને મળવા જોઈતા હતા 54 આને 9/6 36 અને આને 9/3 27 આવા મળવાના હતા પણ મળ્યા નથી મળ્યા છે આ રીતે તો અહીંયા આગળ 117ના ભાગ પાડીએ તો 4/3 7 7/2 9 તો આને 9 વડે ભાગીએ તો 13 ગુણોત્તર મળે તો બધાને 13 વડે ગુણો તો 13/2 26 13/3 39 અને 13/4 52 સૌથી પહેલાં તો અહીંયા લાભની વાત કરી છે અને મિત્રો બહુ ક્લિયરલી દેખાય છે કે અહીંયા સૌથી વધારે લાભ આ ભાઈને જ થાય છે ત્રીજાને કારણ કે એને મળવાના હતા 27 રૂપિયા મળી ગયા છે 52 શરત ચૂકથી કેટલા મળી ગયા છે 52 એને મળવાના હતા 27 રૂપિયા ત્રીજો વ્યક્તિ કોણ છે અહીંયા તો કે ત્રીજો વ્યક્તિ છે મિત્રો ઝેડ નામનો વ્યક્તિ તો 27ની બદલે 52 એટલે 25 રૂપિયા ભાઈ લાભમાં છે કેટલા રૂપિયા લાભમાં છે 25 રૂપિયા તો ઓપ્શન અહીંયા દેખાતો હશે આ ઓપ્શન સી છે કે ભાઈ સી એટલે કે ઝેડને 25 રૂપિયા લાભ થઈ ગયો છે અને એ જ પ્રશ્ન છે કે કોને સૌથી વધારે લાભ થયો છે અને કેટલા રૂપિયા તો સી એટલે કે ઝેડને સૌથી વધારે લાભ થયો છે અને કેટલા રૂપિયા 52 સોરી 25 રૂપિયા ધારો કે આ વાયનું પૂછ્યો તો એને પણ લાભ જ થયો છે પણ 3 રૂપિયાનો જ થયો છે અને આ જે પહેલો વ્યક્તિ હતો એટલે કે એક્સ એને તો લાભ પણ નથી થયો એને નુકસાની ગઈ છે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જોઈએ ચાલો એક સ્પીડ બોટનો પ્રશ્ન છે કે ભાઈ એક સ્પીડ બોટ છે એ 6 કિલોમીટરનું અંતર છે એ 33 મિનિટમાં કાપે છે 33 મિનિટમાં કાપે છે 6 કિલોમીટરનું અંતર અને પ્રવાહની ઝડપ આપેલી છે પ્રવાહની ઝડપ આપેલી છે તો સ્થિર પાણીની ઝડપ પૂછી છે હવે મિત્રો તમે બહુ થોડું ઘણું પણ બોટનું નોલેજ હોય તો તમને આવી ખબર હશે કે સ્થિર પાણીમાં ઝડપ ધારો કે એક્સ હોય અને પ્રવાહની ઝડપ વાય હોય
તો પ્રવાહની સામે તમે જાઓ તો તમારી ઝડપ ઘટે અને પ્રવાહની સાથે તમે જાઓ તો તમારી ઝડપ વધે. તો પ્રવાહની સાથે જશો તો પ્લસ થશો, સામે જશો તો માઇનસ થશો. અહીંયા કીધું છે અપસ્ટ્રીમ એટલે સામા પ્રવાહે, એટલે તમારી ઝડપ માઇનસ થશે, એટલે તમારી જે કાંઈ પણ ઝડપ હોય એમાંથી માઇનસ બે થશે. તમારી જે કાંઈ પણ ઝડપ હોય એમાંથી માઇનસ બે થશે. અને એ ઝડપ કેટલી છે તો અહીંયા આપેલી જ છે, 30 મિનિટમાં કેટલા કિલોમીટર છે, 33 મિનિટમાં 6 કિલોમીટર. હવે મારે મિનિટમાં નથી જોતું, મારે તો કલાકમાં જોવે છે. તો હું 60 મિનિટ એટલે એક કલાકમાં ગોતી લઉં તો 60 મિનિટમાં કેટલા થાય, તો 60 × 6 / 33 અને 3 વડે ભાગીએ તો 11 × 3 = 33 અને 3 વડે ભાગીએ તો 3 × 2 = 6 તો 60 × 120 / 11 એટલે લગભગ 10 કે 11 જેવો જવાબ આવે, લગભગ 11 જેવો ઓલમોસ્ટ જવાબ આવે. સમજો તો અહીંયા 11 આપેલું છે બરાબર. તો બે ઝડપ બાદ કરતા આની ઝડપ 11 થાય છે, એટલે કે x બરાબર લગભગ 13 આજુબાજુ કંઈક આવે, એટલે કે સ્થિર પાણીમાંની ઝડપ છે 13 જેવી હશે. બે ઝડપ કપાય તોય 11 થાય બરાબર. હવે ઓપ્શનમાં દૂર દૂર સુધી એવું કંઈ જોવા મળતું નથી અને એટલા જ માટે અહીંયા મિત્રો ઓપ્શન ડી છે એ મિત્રો સાચો જવાબ હોઈ શકે. ચાલો ક્લિયર છે.